હેલો વિદ્યાર્થી મિત્રો, આપણા વિડીયો લેક્ચરની લિંક તમને વોટ્સએપમાં મળે એની જરાય રાહ જોવાની જરૂર નથી. ફક્ત યુટ્યુબ ખોલો અને એમાં સર્ચ કરો ફેલ ફિઝિક્સ વિથ સંજય નકુમને અને મેળવો બધા જ વિડીયો લેક્ચર તમારા મોબાઈલની સ્ક્રીન પર. આપણી ચેનલ પર જઈ અને હા, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક તો કરી જ દેવાનું, જેથી બધા વિડીયોની લેક્ચરની તમને નોટિફિકેશન મોબાઈલની સ્ક્રીન પર જ મળે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય નકુમ અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ફેલ ફિઝિક્સ વિથ સંજય નકુમમાં. ચાલો તો આજે આપણે એક્ઝામ્પલ નંબર એક્સરસાઇઝ નો વધારાના સ્વાધ્યાય આપણે ચલાવતો હતા, બરાબર. અને આપણે એક્ઝામ્પલ નંબર 13.26 પર પહોંચ્યા છીએ. હું હવે આશા રાખું છું કે આપણે 13.25 સુધીના બધા જ એક્ઝામ્પલ છે આપણે આપણી પાકી નોટબુકમાં એકદમ મસ્ત અક્ષરે એકદમ બરાબર ગણીને લખેલા હશે, બરાબર. હવે આપણે વાત કરીએ 13.26, બરાબર. 13.26 એક્ઝામ્પલની વાત કરીએ આગળ. ચાલો, હવે એમાં એમ કહેવામાં આવે છે, કેટલાક સંજોગોમાં ન્યુક્લિયસ આલ્ફા કણ કરતા વધુ દળના કણ જે હોય એના ઉત્સર્જનથી પણ ક્ષય પામે છે, બરાબર. નીચેની ક્ષય પ્રક્રિયા વિચારો, એમાં આપણને બે પ્રક્રિયા આપી છે. તો આ જે પ્રક્રિયાઓ છે એની માટે આ ક્ષય માટે ક્યુ મૂલ્ય ગણો અને આ બંને ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે કે તેમ નક્કી કરો. શું કરવાનું? વેરી વેરી ઇઝી, ખાલી ક્યુ મૂલ્ય શોધવાનું છે, બરાબર. પોઝિટિવ આવે તો એનો મતલબ શું? આપોઆપ થઈ શકે છે, એટલે કે શું એનો મતલબ થાય કે ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે, બરાબર. અને નેગેટિવ આવે તો આપોઆપ થઈ શકતી નથી અને ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર નથી, અને હાથે તો ના થઈ શકે, આપો તો થાય ઉર્જા, બરાબર. ઉષ્મા શોષક પ્રક્રિયાઓ, બસ બે જ વસ્તુ ફાઇન્ડ કરવાની છે, વેરી વેરી ઇઝી. પણ આમાં જે એક આ એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ છે કે તમને બધા જે આ જે ન્યુક્લિયસ છે એના દળ તમને આપેલા નથી, બરાબર. તો એ દળ તમને આપેલા નથી, એ દળ મેં લખી લીધા છે, બરાબર. એવું તમને અહીંયા લખાઈ દઈશ, ક્લિયર છે. ચાલો આપણે આગળ જઈએ. હવે છે એક્ઝામ્પલ 13.26. ચાલો, એમાં એવું કીધું છે, રેડિયમ 88223 માંથી શું થાય છે? Pb 82209 પ્લસ 6C14. ચાલો, આ પેલી પ્રક્રિયા છે, બરાબર. આની માટે કયું મૂલ્ય શું થાય? સિમ્પલ, મારે ક્યુ મૂલ્ય શોધવા માટે પેલા કરવું પડે આનું ક્યુ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ આનું દળ માઇનસ આનું માઇનસ આ બે નું માસ ઓફ 82 Pb 209 માઇનસ માસ ઓફ 60 40, ક્લિયર. માઇનસ સીવી નું કેટલું છે? 208.9810 7. ચાલો, હું છે નવે કાર્બન ની તો માઇનસ 14.00324, બરાબર. આટલા યુ ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો, આવું હોય તો શું કરવાનું? 2 2 3.01850 માઇનસ 208.98107 માઇનસ 140.00324, બરાબર. પછી આપણે પાસે આન્સર આવે છે 0.03419 ઇન્ટુ દેવાનું 931.5 MeV. તો મળશે આપણને આન્સર 31.84. ઓકે, તો આ કઈ થઈ? તો ક્યુ ઇઝ પોઝિટિવ, મતલબ આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે, કારણ કે ક્યુ કેવો આવ્યો? પોઝિટિવ આવ્યો, ક્લિયર. ક્યુ પોઝિટિવ આવ્યો મતલબ શું થયો?
આ પ્રક્રિયા ઓટોમેટિક થઈ શકે બરાબર, અને આપણે પોતે મતલબ આ પ્રક્રિયા ઉર્જા દ્રષ્ટિએ મંજૂર છે. ક્લિયર? ક્યુનિયાગરી આવે તો ઉષ્મા શોષક હોય, એ ઉષ્મા શોષણ કરે પછી, એટલે કે ઉર્જાનું શોષણ કરે પછી જે પ્રક્રિયા બને, આવી પ્રક્રિયા હોય એ ઓટોમેટિક બની જાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ, બીજી કઈ પ્રક્રિયા કીધી છે આપણને? બીજી પ્રક્રિયા આપણને એવી કીધી છે, સેમ ન્યુક્લિયસ સેમ જ છે, બીજામાં શું છે 88 રેડિયમ 223, 86 રેડોન 219 પ્લસ 2H4 બરાબર. ચાલો આનું ક્યુ મૂલ્ય શોધીએ આપણે. તો ક્યુ બરાબર શું છે, માસ ઓફ 88 રેડિયમ 223 માઇનસ માસ ઓફ 86 રેડોન 219 માઇનસ માસ ઓફ 2H4 ઇન્ટુ સી સ્ક્વેર. તો ચાલો દળ લખી લઈએ બધાયના. રેડિયમ નું છે 223.01850 માઇનસ રેડોન નું કેટલું છે, તો 219.00948 બરાબર, માઇનસ 4. હિલિયમ નું તો ખબર છે આપણે, 2H4 0260 આટલા યુ ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો કેલ્સી મારી દઈએ, 223.01850 માઇનસ 219.00948 માઇનસ 4.00260. તો આન્સર આઈ એમ ગેટિંગ 0.00642 ઇન્ટુ આ યુનું શું કરી દઈએ, 931.5 MeV. તો એ થઈ જશે 931.5 MeV. તો આન્સર મળશે 5.98. રાઈટ? યસ રાઈટ, 5.98 MeV. ક્લિયર છે? ચાલો હવે આમાં પણ કેવું છે, ક્યુ ઇઝ પોઝિટિવ, મીન્સ આ પ્રક્રિયા પણ ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે. ક્લિયર? તો આ પ્રક્રિયા પણ ઉર્જા દ્રષ્ટિએ મંજૂર છે, કારણ કે બંનેમાં કેવું છે, ક્યુ વેલ્યુ પોઝિટિવ આવી છે. ક્લિયર? લખી લો. ચાલો વિડીયો પોઝ કરીને લખી લો. બધા આવડે વાત છે, અત્યારે જે એક્ઝામ્પલ છે ને, હવે એ બધા આપણે ઓલરેડી કરી લીધા હોય ને, એ ટાઈપના છે. તમે ખાલી જોશો તો તમને ખબર પડી જાય બરાબર. ચાલો 13.27 જુઓ. ઝડપી ન્યુટ્રોન વડે થતા યુરેનિયમ 238 ના વિખંડનનો વિચાર કરો. ઓકે, કઈ રીતે કરતા? એક ન્યુટ્રોન મારવાનો બરાબર યુરેનિયમ ન્યુક્લિયસ ઉપર, અને ન્યુટ્રોન મારી એનાથી શું થાય, તો કે યુરેનિયમ 238 નું વિખંડન થઈ જાય અને આપણે તેના ફ્રેગમેન્ટ થઈ જાય પડી જાય અને બે આપણને એના પ્રોડક્ટ ન્યુક્લિયસ બે મળે બરાબર. એવું કઈક હતું. ચાલો, તો એક વિખંડન ઘટનામાં કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી અને બીટા ક્ષય પામ્યા બાદ પ્રાથમિક ટુકડાઓ કેવા છે, તો કે C140 અને RU99. RU એટલે રુથરફોર્ડિયમ એવું કઈક છે લગભગ. આ વિખંડન પ્રક્રિયા માટે ક્યુ મૂલ્ય ગણો. પરમાણુના કણના જમણી દળો આપણને આપેલા છે બરાબર. ઇન શોર્ટ આપણે શું કરવાનું છે, આ પ્રક્રિયા બનાવવાની છે, લખવાની છે, અને એના ઉપરથી એની ક્યુ મૂલ્ય શોધવાનું છે. તો ક્વેશ્ચન એકચુઅલી એકદમ સિમ્પલ છે, ખાલી એક લખવાનો છે એ જ આપણે. તો યુરેનિયમ 92 238, પહેલાં તો વિખંડન કરવા માટે શું કરવું પડે, તો કે 0N1
બરાબર, એટલે ન્યુટ્રોન મારવો પડે. હવે ન્યુટ્રોન મારી તો ટુકડાઓ કયા મળે છે આપણને? તો અહીંયા આપેલા છે આપણને સીઈ 58 140 પ્લસ રધરફોર્ડિયમ વાળો આયુ 44 and 99 બરાબર. અને શું મળશે? તો આ પ્રક્રિયા થઈ અને થોડી ઘણી આપણને જે કહે છે ક્યુ વેલ્યુ, ક્યુ ઉર્જા મળશે આપણને, બરાબર. ચલો હવે આ પ્રક્રિયા પેલા બરાબર છે કે નહીં જોવું પડશે, બરાબર. આ આપણે આપણી જાતે બનાવી છે, હાથી હોવી જરૂરી છે, બરાબર. 238 + 1 તો 239 બરાબર. 239 છે તો 239 છે આ બાજુ પણ કેટલા થવા જોઈએ? 140 + 99 તો 239 થાય છે. એનો મતલબ પૂછ્યો કે ટોટલ ન્યુક્લિયનની જે સંખ્યા છે એ તો કેવી રીતે બને બાજુ? સેમ રહી, બરાબર. હવે ન્યુક્લિયરની સંખ્યા બને બાજુ સેમ રહી, પણ આપણે જો એક વસ્તુ બતાવું, અહીંયા પ્રોટોન કેટલા છે? 92 છે, અને અહીંયા કેટલા છે જો? 58 + 44 102 આ બાજુ 92 છે અને આ બાજુ 102 પ્રોટોન છે. એનો મતલબ પૂછ્યો કે 10 ન્યુટ્રોન છે એ 10 પ્રોટોનમાં કન્વર્ટ થઈ ગયા આ પ્રક્રિયાની અંદર. તો બેટા ડીકે છો હોય ને બહુ બધું, ઓકે. જે હોય પણ આપણે એ વસ્તુ વિચાર કઈ કામ નથી, આપણે એની લેવા દે નથી. આપણે ક્યુ મૂલ્ય શોધવાનું છે એટલા માટે આપણે એની કોઈ લેવા દેવા નથી. બીજું કઈ કહો તો આપણે વિચારો હજી, બરાબર. ચાલો તો આપણે શું કરીએ, આનું ક્યુ મૂલ્ય, ક્યુ મૂલ્ય સિમ્પલ ફાઇન્ડ કરી લઈએ. તો ક્યુ બરાબર શું થાય? ચલો, માસ ઓફ 92 યુરેનિયમ 238, માસ ઓફ ન્યુટ્રોન પ્લસ, સોરી, હવે આ બાજુ માસ ઓફ 58 સેલેનિયમ કહેવાય ને 140 માઇનસ માસ ઓફ 44 ઇન્ટુ 99 ક્લિયર ઇન્ટુ સી સ્ક્વેર. દળ વધે એનું તો આપેલું જોઈએ આપણને, લખી જ દઈએ. 238.05079 પ્લસ ન્યુટ્રોનનું તો આપણને ખબર છે 1.008665 માઇનસ, તો આનું કેટલું છે? 139.90 39.90543 માઇનસ, આનું કેટલું છે? 98.9054 ક્લિયર. ચલો તો શું કરીએ, આનું ક્યુ મિલ ફાઇન કરી લઈએ. તો મળી છે આપણને કંઈક 238.505079 માઇનસ 1.008665 માઇનસ 139.90543 માઇનસ 98.90594 આપણને આટલું કંઈક મળ્યું, બરાબર. આપણને 0.24808 ઇન્ટુ યુ નું શું કરવાનું? 931.5 MeV. ચાલો આના ગુણ્યા 931.5 કરીએ તો આપણને આન્સર મળશે 231.091 MeV. તો શું થાય? 0919 નું એક લખી શકું કે 231.1 MeV. મને શું મળ્યું? આટલું મળ્યું મને, ઓકે. ચાલો ક્લિયર છે, બીજું કઈ પૂછવું નથી, ઓકે. લખી જાઓ, કઈ જ નથી આમાં લખવા જેવું, એકદમ જાતે ગણી શકો એવો છે દાખલો, સિમ્પલ એકદમ. ચાલો તો હવે જઈએ આગળ.
ચલો નેક્સ્ટ જોઈએ 13.28 શું કહે છે એમાં. તો ડીટી પ્રક્રિયા એટલે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ સલયન, બરાબર. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમનું સલયન કરવાનું, બરાબર. એ પ્રક્રિયા વિચારો. તો આપણે પ્રક્રિયા આપેલી છે, તો એમ કહે છે પહેલા તો એવું કહે છે કે આ વિગતો આપી અને પછી વિમુક્ત થતી ઉર્જા. તો વિમુક્ત ઉર્જા કેટલી હોય? ક્યુ વેલ્યુ જેટલી, બરાબર. તો પહેલો કામ તો આપણે અહીંયા કરી દઈએ. એમાંથી એવું બને છે 2H4 પ્લસ એક ન્યુટ્રોન, આટલું મળે છે આપણને. તો આનું પહેલા આપણે એ માટે શું એમાં એમાં શું કરવાનું છે, આનું ક્યુ વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની છે, બરાબર. તો આની ક્યુ વેલ્યુ કેટલી થાય? તો ક્યુ બરાબર આ બંનેનું દળ માઇનસ આ બંનેનું દળ, બરાબર. તો આપણે ડાયરેક્ટ કરી દઈએ તોય ચાલે, બરાબર. અને લખીએ તોય ચાલે. પ્લસ માસ ઓફ 1H3 માઇનસ માસ ઓફ 2H4 માઇનસ Mn ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો વેલ્યુ લખી લખી દઈએ બધી. તો આની શું છે 2.014102 પ્લસ 3.016049 માઇનસ હિલિયમ ની આપણને ખબર છે 4.002603, બરાબર. અને ન્યુટ્રોન ની કેટલું છે? માઇનસ 1.008665, બરાબર. આ બોર્ડ આપણું ઘટશે કઈ નહીં, યુ ઇન્ટુ સિક્સ. ચાલો તો 2.014102 પ્લસ 3.016049 માઇનસ 4.002603 માઇનસ 1.008665. 2.014102. વેટ, લેટ મી કન્ફર્મ વન ટાઈમ. ઓકે, આન્સર છે 0.018883 ઇન્ટુ યુ નું શું કરી દેવાનું 931.5 MeV. તો આમાં કેટલા મળે? વિમુક્ત થતી ઉર્જા, બરાબર. ઓકે ચાલો, શું કીધું છે? ઓકે ચાલો, એટલી ઉર્જા મળી ગઈ. હવે બી જો, બીમાં શું કીધું છે? ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ બંનેની ત્રિજ્યા લગભગ 1.5 ફર્મી ધારો, બરાબર. બે ન્યુક્લિયસ, ડ્યુટેરિયમ ટ્રિટિયમ બંનેની. હવે આ બે ન્યુક્લિયસ છે વચ્ચેના કુલંબ અપાકર્ષણને ઓળંગી જવા માટે કેટલી ગતિ ઉર્જા જરૂરી છે, બરાબર. આ બે ન્યુક્લિયસ વચ્ચેના કુલંબ અપાકર્ષણને ઓળંગી જવા માટે, મતલબ બંનેને બંને નજીક આવતા શું થાય, અપાકર્ષણ થવાનું છે. તો અપાકર્ષણ થવાનું છે એની કરતા સામે એને શું કરવાનું છે આપણે, એને કેટલી ઉર્જા આવી તો અપાકર્ષણ ને પણ ઓળંગી અને અડી જાય બંને, બરાબર. તો કેટલી ઉર્જા આપણે આપવી પડી જોવાનું, એ ઉર્જા પૂછેલી છે. આ ક્રિયા પ્રારંભ કરવા માટે વાયુને કેટલા તાપમાન સુધી ગરમ કરવો પડે? હવે આપણને ખબર છે એ ગમે ત્યારે કોઈને ટી તાપમાન ઉપર ગરમ કરીએ, બરાબર, કોઈ અણુને, તેની ઉર્જા કેટલી હોય? 3/2 KBT, બરાબર. KB એટલે બોલ્ટઝમેન કોન્સ્ટન્ટ, બરાબર. તો અને કેટલી ઉર્જા કેટલી ગરમ કરવી અને કેટલી ઉષ્મા કેટલો તાપમાન સુધી લઈ જવું પડે એ આપણે ગણવાનું છે. બંનેની ત્રિજ્યા આપણને આવું છે. ચાલો તો બી માં શું છે? બંનેની ત્રિજ્યા આપણને એપ્રોક્સિમેટલી 1.5 ફર્મી ધારવાની કીધી છે. એટલે કે શું થાય? આમ જ આમ આવું છે. બંને એકબીજા નજીક આવશે ત્યારે આની 1.5 ફર્મી, આની 1.5 ફર્મી. તો ટોટલ બંને ના નજીક આવે ત્યારે બંને ના કેન્દ્ર વચ્ચે અંતર કેટલું થાય? ટોટલ કેટલું થાય? R = 2R જેટલું થાય.
लगे 2 × 1.5 × 10⁻¹⁵ એટલે કેટલું થાય 3 × 10⁻¹⁵ મીટર બરાબર. આટલું અંતર થાય બંને વચ્ચેનું. તો જોઈ લઈએ બંને વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી છે. જેટલી બંને વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય એટલું એને શું કરવું પડે, એટલું અપાકર્ષણને ઓળંગી જવા માટે એટલી એની ગતિ ઉર્જા હોય જરૂરી છે ઉર્જા બરાબર. તો તો બંને લખી શકાય બંને અણુઓ બરાબર, સોરી બંને ન્યુક્લિયસ રાખ, બંને ન્યુક્લિયસ પાસે ઉર્જા કેટલી હોવી જોઈએ બરાબર. તો આપણને ખબર છે કેવી, કે આ ડ્યુટેરિયમ ટ્રિટિયમ આનો પણ વિદ્યુતભાર ઈ જ છે, આનો પણ ઈ જ છે બરાબર, ખાલી નાના મોટા છે ફરક છે એની સાઈઝ બરાબર. તો કે ઈ ઇન્ટુ ઈ અપોન આર બરાબર. ચાલો તો આ શું થયું, આપણને એટલી જૂલમાં ઉર્જા મળશે બરાબર. મારે જૂલમાં ઉર્જા આપણને મળશે ઓકે, પણ આપણે શું કરવાનું, તાપમાન શોધવાનું છે ને. તો કઈ વાંધો નથી, ચાલો ડાયરેક્ટ આપણે ઉર્જા જૂલમાં રાખી અને 3/2 કેબીટી કરી દઈશું. ચાલો હવે શું કરીએ, હવે આપણે એમાં કિંમત મૂકી દઈએ 9 × 10⁹ બરાબર, અથવા છેલ્લે એક સાથે બધું કરવું હોય તો પણ ચાલે આમ તો ઓકે, ઈ જ કરીએ, બે વાર કેલ્ક્યુલેશન ના કરવી પડે. ચાલો જો હવે આપણને ખબર પડી કે આટલી ઉર્જા બંને પાસે હોવી જોઈએ બરાબર. ચાલો હવે ટી તાપમાને બંને અણુઓ પાસે કુલ ઉર્જા કેટલી હોવી જોઈએ, એકની કેટલી હોય 3/2 કેટી હોય, તો બે છે એટલે આની પણ 3/2 આની પણ 3/2 ટોટલ એટલી ઉર્જા હોવી જોઈએ બરાબર. તો સમીકરણ એક અને બે પરને શું કરીએ, સરખાવતા સરખાવે તો શું થાય, આ ઇઝ ઇક્વલ ટુ આ બરાબર. ચાલો તો 2 તો કેન્સલ, શું થઈ ગયું 3 KT બરાબર K²/R. તો ટી બરાબર શું થાય, આ કે અલગ છે, આ કે અલગ છે, આ કે બી વાળો કે છે બરાબર, અને આ તો આપણો કુલમ વાળો છે તો એ છે. તો K², અહીંયા તો કઈ છે જ નહીં, ખાલી શું થાય નીચે 3 KB અને R, ક્લિયર. ચાલો તો તાપમાનનો સૂત્રમાં શું લખી શકાય, 9 × 10⁹ × 1.6 × 10⁻¹⁹ / 3 × બોલ્ટઝમેનનો કોન્સ્ટન્ટ કેટલો છે 1.38 × 10⁻²³ × R કેટલો મેળવ આપણને 3 × 10⁻¹⁵. ક્લિયર, ચાલો કેલ્સી કરી નાખીએ 9 × 10⁹ × 1.6 × 10⁻¹³³ 1.38 × 10⁻²³ / 3 × 10⁻¹⁵. ઓકે તો આપણને આન્સર મળે છે કંઈક આવો, ટી બરાબર કેટલા છે, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એટલે 1.855 × 10⁹ કેલ્વિન. ટૂંકમાં આટલું તાપમાન 10⁹ કેલ્વિન, કેટલું 10⁹ કેલ્વિન, આટલું બધું તાપમાન ઊંચું લઈ જવામાં આવે અને પછી એમાં એ ડ્યુટેરોન બરાબર ને ટ્રિટિયમ બંનેને જો એમાં રાખવામાં આવે ત્યારે એ બંને પાસે એટલી બધી ઉર્જા હોય કે બંને ફ્યુઝ થઈને હું બનાવી નાખે, હિલિયમ બનાવી નાખે, સમજાણું બરાબર. તો આ એ કહેવા માંગે, તો તમે ટૂંકમાં તમને તાપમાન મેળવવા માટેની એક રીત, તમને એક જ આ મેથડ છે એ તમને ખબર પડી ગઈ હોવી જોઈએ. ગમે આ પ્રકારનો દાખલો આવે તો મને કહી કરી શકો છો. આમાં શું કર્યું આપણે, તો બેને વચ્ચેનું કુલ અંતર ઉપરથી લઈ અને એની ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી એટલે કે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા જેટલી હોય એટલી ઉર્જા એને ઓળંગવી પડે બરાબર, તેની ઉર્જા એટલી થાય, એટલી ઉર્જા એને જોઈએ અને આપવાની એનાથી છે તો કે તાપમાનથી. તો એટલી ઉર્જા આપવાની છે ને એટલી ઉર્જા એને જોઈએ, તો એને જેટલી જોઈએ એટલી તમે એને આપો તો થઈ શકે. એટલા માટે આપણે શું કર્યું કે જેટલી જોઈએ ઇઝ ઇક્વલ ટુ આપો, બંને હેરખી હોય બરાબર ત્યારે જે બહાર બંને ફ્યુઝ થાય, સંયોજન થાય, એટલા માટે આપણે એને કમ્પેરિઝન કરીને શું કરી નાખ્યું, ટી મેળવી દીધો. તો આપણને ખબર પડી કે ટી આટલો હોવો જોઈએ, ક્લિયર છે.
લખી લો ચાલો. ચાલો વિડીયો પોઝ કરી લખી નાખો. હવે ચાલો નેક્સ્ટ જુઓ. ઓગણત્રીસ જુઓ, એમાં તમને એક આખી એક ડાયાગ્રામ પેલી આપેલી છે આખી પ્રક્રિયાની, બરાબર. તો આકૃતિ 13.6 માં દર્શાવેલ છે, પ્રક્રિયામાં બીટા કણોની મહત્તમ ગતિ ઉર્જા અને ગેમા ક્ષયની વિકિરણ આવૃત્તિઓ શોધો. તો આમાં તમે જોવો તો તમને દેખાય છે આકૃતિમાં, બરાબર, કે ગોલ્ડ 79198 એ જે છે એનું બીટા ડીકે થઈ, બીટા ક્ષય થઈ અને પછી એનું 1.0088 MeV પર જે છે એ સ્તર ઉપર એનું પરમાણુ આવે છે, પછી ગેમાનું વિકિરણનું ઉત્સર્જન કરીને પછી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે. પણ બને કયું બને છે? કયું? એચજી, બરાબર, એટલે કે મર્ક્યુરી, એ તો બને જ છે, બરાબર. ક્લિયર છે? તો પ્રક્રિયા આવી છે. તેની માટે શું કરવાનું છે? આપણે બીટાની બધાની આવૃત્તિ, બીટાની મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે કણોની, અને ગેમા છે એની શું કરવાની છે? વિકિરણ આવૃત્તિ શોધવાની છે, બરાબર. તો આકૃતિ જોઈને આપણે સિમ્પલ ખબર પડી જાય છે કે આપણે શું શું કરવાનું છે, બરાબર. જુઓ, આમાં કદાચ બોર્ડના બે ભાગ થઈ શકે છે. એક્ઝામ્પલ 13.29 જુઓ, હું આકૃતિ દોરી દઉં નાની એવી. આવું છે, એમાં આ જે છે શું છે? બીટા વન માઇનસ. આ જે છે શું છે? ડાયરેક્ટ આ સ્તર ઉપર બીટા ટુ માઇનસ. આની એનર્જી છે 1.088 MeV. આની છે 0.412 MeV અને આની 0. ગેમા અહીંથી ડાયરેક્ટ નીચે આવે છે એ છે ગેમા 1, પછી આ છે ગેમા 2 અને ડાયરેક્ટ ફરી અહીંયાથી આવે છે એ છે ગેમા 3, બરાબર. આટલી વસ્તુ આપણને આપેલી છે. અને આજે આજે તો પછી અહીંયા જે છે એ કયું છે? ગોલ્ડ 79198. અને અહીંયા શું છે? એસજી 80198. બરાબર. ઓકે, ચાલો. તો સૌથી પહેલું તો શું કરવું પડશે કે ગોલ્ડ માંથી મર્ક્યુરી બીટા ડીકે થાય છે, બરાબર. તો પેલા તો એ પ્રક્રિયા લખવી પડે. તો પ્રક્રિયા કેવી છે? એયુ 79198, આનો આ શું થાય છે? એમાંથી મર્ક્યુરી બને છે, બરાબર. ચાલો ચાલો શું થયું જુઓ. મર્ક્યુરી બીનો એટલે 198 છે, 79 નો 80 છે, મતલબ એક પ્રોટોન વધ્યો, બરાબર. તો એક પ્રોટોન વધ્યો તો શું થાય? ન્યુટ્રોન થી પ્રોટોનમાં કન્વર્ટ થયો હશે. ન્યુટ્રોન પ્રોટોનમાં કન્વર્ટ થાય ત્યારે શું મળે આપણને? એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રીનો. તો હવે શું છું? તો આ પ્રક્રિયા થાય આમાંથી કુલ કેટલી ઉર્જા, આની પાછળ લોજિક શું છે? તો આ પ્રક્રિયા થાય એની પાછળ કુલ કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. કેટલી ઉર્જા ઉત્પન્ન થતી છે એ ઉર્જા કોણ કોણ લઈ જવાનું છે? ઉર્જા ઉત્પન્ન થશે એનો મતલબ શું થાય? આટલાની વચ્ચે બધું કામ થવાનું છે. આ જે છે એ સોનાનો ન્યુક્લિયસ છે, આ છે મર્ક્યુરી ન્યુક્લિયસ, આની વચ્ચે બધી પ્રક્રિયા થવાની છે, બરાબર. તો હવે વાત કરીએ આપણે તો કુલ ઉર્જા જે ઉત્પન્ન થાય, સપોઝ હું એમ કહું આ બીટા ડીકે થાય આવડો બીટા વન, બરાબર. તો શું થાય? તો આટલી ઉર્જા જે છે આ લેવલ અને આ લેવલ, આટલી ઉર્જા છે એ બીટાનો બીટા પાર્ટિકલ લઈ જાય, એટલે ઇલેક્ટ્રોન લઈ જાય, અને બાકીની આ ઉર્જા છે એ વિદ્યુત ચુંબકીય તરંગના રૂપમાં ફેરવાઈ જાય, એ ઉત્સર્જન થઈ જાય. જો આ બીટા ડીકે થાય
તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી? આટલી હોય. અને બાકીની આટલી ઉર્જા સી કોણ લઈ જાય? તો કે ગેમા ટુ લઈ જાય. આટલી હોય તો ગેમા વન લઈ જાય. ક્લિયર? તો આપણે મેઇન વસ્તુ શું છે, તો પેલા કુલ ગતિ ઉર્જા મેળવવી પડે, સોરી કુલ ઉર્જા મેળવવી પડે, બરાબર. તો આ પ્રક્રિયામાં કુલ ઉર્જા એટલે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો કે ક્યુ મૂલ્ય જેટલી. તો ચાલો આપણે આને એનું ક્યુ મૂલ્ય પેલા ફાઇન્ડ કરી લઈએ. તો ક્યુ બરાબર શું હોય? જોવામાં ઇલેક્ટ્રોન આવ્યો, ઇલેક્ટ્રોન પોઝિટ્રોન આવે ત્યારે શું કરવું પડે? તો કે એની ગણતરી કરવી પડે. કોની આપણે ગણતરી કરવી પડે? ઇલેક્ટ્રોનના દળની. ચાલો આની વાત કરીએ. તો માસ ઓફ 79 એ યુ 198 તો છે જ, એમાંથી દળ બાદ કોનું કરવું પડે? તો 79 ઇલેક્ટ્રોન, 79 MeV. ક્લિયર છે બરાબર? ચાલો માઇનસ ધીસ કેટલું છે એનું? ઓકે, માસ ઓફ 80 Sg 198 બરાબર, એમાંથી કેટલું બાદ કરવું પડે? તો કે એમાંથી 80 ઇલેક્ટ્રોન જે છે એનું દળ બાદ કરવું પડે. માઇનસ Me બરાબર. ક્લિયર? આ પૂર્વ આવડો સગડીઓ, માઇનસ Me એટલા યુ ઇન્ટુ સી સ્ક્વેર. ક્લિયર છે? ચલો તો દળની વેલ્યુ બધી રખી રાખી દઈએ અંદર. પછી દળની વેલ્યુ મૂકશું તો શું થાય એની પહેલા આપણે વાત કરી લઈએ. તો આને અને આને આગળ લખી દઈએ, બાકી વચ્ચે હું ચાલો તે લખી દઈએ. ક્યુ બરાબર કોનું? 79 AU 198 આનું દળ બરાબર, માઇનસ માસ ઓફ કોનું? બરાબર, મેન આવી જા. જો માઇનસ 79 માઇનસ માઇનસ પ્લસ 80 ને માઇનસ 1. તો માઇનસ 79 માઇનસ 1 માઇનસ 80 માઇનસ 80 માઇનસ માઇનસ પ્લસ 80 ટોટલ 0. મતલબ વધુ ખાલી આટલું જ ઇન્ટુ સી સ્ક્વેર. ચાલો હવે આનું દળ આપણે જોઈ લઈએ. તો દળ છે, કુલ દળ છે સોનાનું છે, એ ન્યુક્લિયસનું 197.9688233 માઇનસ 197.966760 બરાબર, આટલા યુ ઇન્ટુ સી સ્ક્વેર. 197.968233 માઇનસ 197.966760 આટલું મેળવું બરાબર. લખી દઈએ 0.001473 ઇન્ટુ યુ કાઢીને ડાયરેક્ટ લખી દઈએ 931.5 MeV. તો આપણને આન્સર મળશે 931.5 MeV. તો 1.3721 MeV કુલ ઉર્જા કેટલી છે? આટલી બરાબર. ચાલો કુલ ઉર્જા મતલબ આટલી ઉર્જા ટોટલ, આ જે લેવલ જે છે એની ઉર્જા કેટલી મળી આપણને? 1.3721 MeV બરાબર. ચાલો હવે તો બહુ જ ઈઝી છે. બીટા વન કેટલું હોય? તો આમાંથી આ બાદ કરી દે એટલું બીટા વન. બીટા ટુ કેટલું હોય? તો આમાંથી આ બાદ કરી દે એટલું બીટા ટુ બરાબર. તો પહેલા એ તો લખી દઈએ. સો નાવ એનર્જી ઓફ બીટા વન માઇનસ એટલે કે એની મહત્તમ ગતિ ઉર્જા બરાબર, હું મહત્તમ ગતિ ઉર્જા મેક્સિમમ લખી દઉં છું. તમારે લખી દઉં, તમારે મોટું મેક્સ લખેલું છે. કેટલી હોય? તો 1.3721 માઇનસ 1.088 તો ધેટ ઇઝ ઇક્વલ ટુ 1.3721 માઇનસ 1.088 તો કેટલી મળે? 0.2841 MeV બરાબર છે. ચાલો આ મળી ગઈ. હવે એવી રીતે વાત કરીએ બીટા ટુ એની મેક્સિમમ કેટલી હોય શકે? બીટા ટુ ની કેટલી હોય શકે? અહીંયાથી અહીંયા આવે તો આટલી ઉર્જા તો એની મેક્સિમમ હોવાની છે. તો લખી શકાય 1.3721 માઇનસ 0.412 માઇનસ 0.412 તો 0.9601 MeV
બરાબર ક્લિયર. તો આ બંને ઉર્જા મળી ગઈ આપણને, બીટા વન બીટા ટુ. અને હવે એવું કીધું છે કે આટલા ગેમા જેટલા છે ને એ બધાની આવૃત્તિ શોધવાની છે. બરાબર આવૃત્તિ શોધવાની, આવૃત્તિનું આપણે સૂત્ર છે. બરાબર કોઈ ભી તમને યાદ કરવાનું છે કે કોઈ ભી વિદ્યુત ચુંબકીય તરંગ કે જેની આવૃત્તિ ગેમા હોય, સોરી ન્યુ હોય, ન્યુ બરાબર, તો એની ઉર્જા કેટલી હોય? ઇ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ જેટલી. યાદ રાખો કેટલી? ઇ ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ જેટલી એની પાસે ઉર્જા હોય, એચ ન્યુ. બરાબર તો આપણે શું કરવાનું છે? આપણી પાસે ઉર્જા છે પણ આપણે ન્યુ શોધવાનું છે, એટલે કે આવૃત્તિ શોધવાની છે. તો આપણે શોધી શકીએ બરાબર ઇઝીલી. આ બીટા આ બંનેની ઉર્જા આપણે કેલ્ક્યુલેટ થઈ ગઈ છે, નોટ ડાઉન કરી લેજો. ચલો ચલો હવે વાત કરીએ ગેમા વન ની. બરાબર તો ગેમા વન શું છે? આજે ગેમા વન જે છે એ અહીંયા છે ને અહીંયા છે. બરાબર એની ઉર્જા કેટલી હોય? બરાબર તો ફોર સોરી ગેમા વન માટે હું લખી શકો તમે, તો ગેમા વન ની ઉર્જા એટલે કે ઇ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એચ ન્યુ વન. બરાબર તો ઇ ઇઝ ઇક્વલ ટુ કેટલી છે ઉર્જા એની? ઇ ઓફ ગેમા વન કેટલી હોય? તો કે 1.088 માઇનસ કેટલા? ઝીરો. આટલી છે ને ઉર્જા ગેમા વન, આટલું ગેમા વન છે. તો 1.08 માઇનસ ઝીરો. બરાબર તો આપણને એટલા એમી મળી ગઈ ઉર્જા. બરાબર તો ઇ ગેમા વન મતલબ શું લખી શકાય? એચ ન્યુ ગેમા વન ઇઝ ઇક્વલ ટુ 1.088 એમઇવી. તો ન્યુ વન, ન્યુ ગેમા વન બરાબર શું લખી શકો તમે? 1.088 ઇન્ટુ 10^6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10^-19 બરાબર ડિવાઇડ બાય આ એના છેદમાં એચ એટલે કે 6.626 ગુણ્યા 10^-34. આ શું મળે તમને? ગેમા વન ની આવૃત્તિ મળે. આપણને મળે છે 2.627 ઇન્ટુ 10^20 હર્ટ્ઝ. ક્લિયર? તો જેમ આપણે ગેમા વન માટે કર્યું એવું સેમ ટુ સેમ આપણે કોની માટે કરવાનું? ગેમા ટુ માટે. બરાબર હું ડાયરેક્ટ લખું છું, જુઓ ગેમા ટુ માટે એચ ન્યુ ગેમા ટુ. બરાબર એ ઉર્જા કેટલી હોય ગેમા ટુ ની? તો આટલી ગેમા ટુ ની છે, મતલબ 0.412 - 0. બરાબર ચાલો તો ગેમા ગેમા ટુ માટે આવૃત્તિ કેટલી થાય? તો 0.412 ઇન્ટુ 10^6 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10^-19 ના છેદમાં એચ એટલે કે 6.626 ગુણ્યા 10^-34. ચલો તો આપણને આન્સર મળે છે 9.948 × 10^20. ઓકે તો ગેમા ટુ મળી ગઈ. હવે સેમ મેથડ થી ગેમા થ્રી માટે આવૃત્તિ તમને મળી જાય કે ના મળી જાય? શું કરવાનું? તો કે આમાંથી આ બાદ કરી દેવાનું. શું કરવાનું? આમાંથી આને બાદ કરી દેવાનું. આ જેટલી ઉર્જા મળી છે એ ઉર્જા કેટલી છે? તો કે એચ ન્યુ ગામા થ્રી જેટલી, એમ તમને ન્યુ ગામા થ્રી મળી જાય. ક્લિયર છે? તો તમે ઇઝીલી તમે આ વસ્તુ કરી શકો. હવે તમે એ હોમવર્ક કરી લેજો. બરાબર હું ન્યુ ગામા થ્રી કેટલા આવશે એ હોમવર્ક બરાબર એ ગણીને લખી નાખવાનું. ક્લિયર છે? ચાલો તો હવે બાકીના કેટલા દાખલા છે? બાકી હવે હજી બે દાખલા છે. બરાબર એ બે દાખલા આપણે કાલે કરશું અને બે દાખલા પૂરા થઈ જાય એ પછી આપણે જે તમને જે પેમ્પલેટ આપેલો છે બરાબર એના એમસીક્યુ કાલ સુધીમાં તમે પૂરા કરી દેજો બધા કમ્પ્લીટ. બરાબર કાલથી આપણે શું કરશું એ એમસીક્યુ જે છે એ સોલ્વ કરવાનું ચાલુ કરશું. ક્લિયર છે? હવે તમારે મને આપણે વધી વધીને 3 કે 4 દિવસ વધી વધીને આપણે એમસીક્યુ સોલ્વ કરવામાં ટાઈમ આપશું. બરાબર તો એ ટાઈમની અંદર તમારે જેટલા એમસીક્યુ તમને ના આવડ્યા હોય એવા એમસીક્યુ તમારે મને કહી દેવાનું છે. રોજે આપણે 20-20 એમસીક્યુ નો વારો રાખશું.
કે ભાઈ 1 થી 20 એમસીક્યુ માં તમને કેટલા નું આવડ્યા, પછી 20 થી 21 થી 40 માં કેટલા નું આવડ્યા, બરાબર, પછી કેટલા નું આવડ્યા એની પછીના 20 માં, એની પછીના 20 માં, અથવા 30 30 રાખશે એવું લાગશે તો, બરાબર. તો એ રીતે આપણે એમસીક્યુ બધા સોલ્વ થઈ જાય, અને કાલથી આપણે દાખલા પૂરા કરી અને જે જીનીટ ની એક્સ્ટ્રા થિયરી જે છે, બરાબર, એ એક્સ્ટ્રા થિયરી ચાલુ કરશું. ઓકે, તો ચાલો આજે માટે એટલું જ. આ લખી લો પહેલા તો એકવાર, બરાબર, લખી લો. ઓકે, તો જેટલું કીધું છે એટલું કરતા આવજો, અને આજે માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.